ज्वेलर्सની દુકાનોમાં નજર ચૂકી ગરેણા તફડાવનારી આંતરરાજ્ય સિયા ગેંગને નવસારી એલસીબીએ ઝડપી લીધી છે. બાતમી આધારે ગણેશ સિસોદરા ગામ નજીકથી આ સિયા ગેંગના છ સભ્યોને પકડી પાડ્યા હતા. આરોપીઓ સુરેન્દ્રનગરની જ્વેલર્સમાંથી સોના ચાંદીના દાગીના તફડાવી નવસારી આવ્યા હતા. આરોપીઓએ મહારાષ્ટ્રના કપૂરબાડીથી બાઇક ચોરીને ઘટનાને અંજામ આપ્યો હતો. આ ગેંગ મહારાષ્ટ્ર, ગુજરાત અને મધ્યપ્રદેશમાં મોલ, પેટ્રોલ પંપ, જ્વેલર્સની દુકાનોને ટાર્ગેટ કરતા હતા. કુલ છ આરોપીઓની ધરપકડ કરવામાં આવેલ છે અને તેઓ પાસેથી સોના ચાંદીના દાગીના તેમજ વજન કાંટો અને મોબાઈલ અને રોકડા રૂપિયા મળી કુલ 544,680 રૂપિયાનો મુદ્દામાલ એમની પાસેથી કબજે કરવામાં આવેલ છે. આ લોકોની એમઓ એવી હતી કે આ લોકો એક સ્વિફ્ટ ડિઝાયર ગાડી સફેદ કલરની એમાં તેમજ એક કાળા કલરની પર્સલ લઈને નીકળેલા હતા અને આ બાતમીના આધારે તે લોકોની ધરપકડ થયેલ છે. જાહેર સ્થળ અને લગ્ન પ્રસંગોમાં ડીજે લાઉડસ્પીકર વગાડવા પર નિયંત્રણની માંગ કરાઈ છે. ધ્વનિ પ્રદૂષણ પર નિયંત્રણની માંગ સાથે હાઈકોર્ટમાં પીઆઈએલ કરવામાં આવી છે. ધ્વનિ પ્રદૂષણ મુદ્દે વકીલ કેવાન દસ્તુરે નિવેદન કર્યું છે. વકીલે કહ્યું હતું કે અમદાવાદની વિકટ સમસ્યાને બધા નજરઅંદાજ કરી રહ્યા છે. ડીજે રાત્રે 2 વાગે પણ વગાડી શકાય છે પણ તેના ડેસિબલ નક્કી કરવા જરૂરી છે. કોઈ ચોક્કસ ઓથોરિટી ન હોવાથી નિયંત્રણ નથી. સરકાર અને જીપીસીબી આગામી દિવસોમાં એફિડેવિટ રજૂ કરશે. હાઈકોર્ટમાં 30 જાન્યુઆરીએ વધુ સુનાવણી હાથ ધરાશે. પીઆઈએલની અંદર અમે બધા પ્રકારના, ઓલમોસ્ટ બધી પ્રકારના ધ્વનિ પ્રદૂષણ કરતા હોય એવા વાજિંત્રો, જેમ કે લાઉડસ્પીકર છે, ડીજે ટ્રક્સ છે, પાર્ટી પ્લોટ્સની અંદર, ખુલ્લા પ્લોટ્સની અંદર વગાડવામાં આવે છે, તેવા બધા ઇસ્યુઝ કવર કરતા આપણા સોસાયટીની અંદર જે આ એક ઇવલ છે, સોસાયટલ ઇવલ, તેને આપણે નિયંત્રણમાં લાવવા માટે પીઆઈએલ કરેલી છે. દિયોદર એડિશનલ સેશન્સ કોર્ટે ઐતિહાસિક ચુકાદો આપ્યો હતો. હત્યાના કેસના આરોપીને ફાંસીની સજા ફટકારવામાં આવી હતી. વર્ષ 2019માં લાખણીના ભાકડીયાલ ગામે આરોપી ભીખા ઠાકોરે પત્ની, પુત્ર અને માતાની કુહાડી મારી હત્યા કરી હતી. વર્ષ 2019માં આગથળા પોલીસ મથકે ભીખા ઠાકોર સામે ફરિયાદ નોંધાઈ હતી. હત્યાનો કેસ દિયોદર સેશન્સ કોર્ટમાં ચાલી જતા કોર્ટે આરોપીને ફાંસીની સજા ફટકારી હતી.